ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજય સિંહનો સપાટો. ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ગેરકાયદે પ્રવૃત્તિ પર રાત્રિના સમયે ઘોષ બોલાવી હતી. ગેરકાયદે ચાલતા પાવર પ્લાન્ટ અને અનઅધિકૃત સંગ્રહ કરેલ ખનિજ સીઝ કરાયા. ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ 11,456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ અને મશીનરી ₹51,96,441 જથ્થો સીઝ કર્યો હતો. તે સાથે જ કોન્ટ્રાક્ટર અને જમીન માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીના આદેશ કર્યા હતા. ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામના ઇકો સેન્સિટિવ ઝોનમાં જિલ્લા કલેક્ટરની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. સર્વે નંબર 237ની જમીનમાં અનધિકૃત રીતે બ્લેક ટ્રેપ ખનિજનો જથ્થો સંગ્રહ કરેલ હતો. જમીન માલિક અતુલ બચુભાઈ ખોખર, રહેવાસી કોડીનાર, અને ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે ખનિજનો જથ્થો સંગ્રહ કરનાર કોન્ટ્રાક્ટર કેવી બારડ અને તુષારભાઈ પંડ્યા વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી માટે ઉના પ્રાંત અધિકારી દ્વારા તજવીજ હાથ ધરાઈ હતી. ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકામાં આવેલ વડવિયારા ગામ, કે જે ઇકો સેન્સિટિવ ઝોનમાં આવેલું છે, તેના સર્વે નંબર 237 પૈકી માં એક જે ગેરકાયદેસર રીતે બ્લેક ટ્રેપ સંગ્રહિત થવાની માહિતી મળતા મારી સૂચના અનુસાર અમારા નિવાસી કલેક્ટર, SDM, મામલતદાર ગીરગઢડા, ખાણખનિજ વિભાગ દ્વારા સંયુક્ત રીતે તપાસણી કરવામાં આવેલ. સદરુ જગ્યામાં કોઈપણ મંજૂરી વગર 11,456 મેટ્રિક ટન, કે જેની અંદાજિત કિંમત 51 લાખ આસપાસ થાય છે, એટલો બ્લેક ટ્રેપનો જથ્થો છે એ સંગ્રહ થયેલો જોવા મળેલ. આ જથ્થો છે એ નિયમોનુસાર સીઝ કરવામાં આવેલ છે, અને એની આગળની જે ક્રોસ ચેકિંગની ને બધી કાર્યવાહી છે એ પણ મારી સૂચનાથી હાથ ધરવામાં આવેલ છે. ઇકો સેન્સિટિવ ઝોનમાં જે આવી કોઈ પ્રવૃત્તિને મંજૂરી આપવામાં આવતી જ નથી. જે આ કુદરતી સંપત્તિ ધરાવતો આ જિલ્લો છે, અહીંયા જે આખા એશિયાનું જે નજરાનું કહેવાય એવા સિંહનો વસવાટ છે, તો એને કોઈ નુકસાન ના પહોંચે અને આપણા જિલ્લાની કોઈ છબી ખરાબ ના થાય એ માટે આવી પ્રવૃત્તિથી દૂર રહેવાની પણ એક અપીલ કરવામાં આવે છે. અને આવી કોઈ પણ બાબત જો ધ્યાનમાં આવશે તો એને કડક હાથે ડામી દેવામાં આવશે.